हेलो एवरीवन, आज आपणे धोरण 4 તેમાં પાઠ 6 રિયાની મુસાફરી તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોશું. પેલું છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું? રેલવે. કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? ભુજ. રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? કચ્છ એક્સપ્રેસ. ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? ટિકિટ ચેકર. મીઠું પકવે તેને શું કહે છે? અગરિયા. ક્યાં પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે? સુરજબારી પુલને. અમદાવાદથી ટ્રેન ઉપડ્યા બાદ રિયા, હિમાક્ષ અને ફિયોનાએ કઈ રમત રમી? સાપસીડી. બીજું છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનથી શરૂ થઈ, ગાંધીધામ. સાપસીડીની રમત ખાલી જગ્યા વડે રમવામાં આવે છે, પાસા. રિયાની ટ્રેન ખાલી જગ્યા શહેરથી ગાંધીધામ આવી હતી, ભુજ. રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી ખાલી જગ્યા જવાનું હતું, વાપી. ગાંધીધામ રેલવે સ્ટેશન પછી ખાલી જગ્યા જંકશન આવ્યું, સામખિયાળી. અગરિયાઓ મીઠાના ખાલી જગ્યા બનાવીને મીઠું પકવે છે, અગર. સુરજબારી પુલને કચ્છનું ખાલી જગ્યા કહેવામાં આવે છે, પ્રવેશ દ્વાર. ખાલી જગ્યા પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી, ફિયોના. ત્રીજું છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની હતી, ખોટું. જિયા મુસાફરીના 2 દિવસ અગાઉ બીમાર થઈ, સાચું. જિયાએ પ્રવાસની વિગત લખી લાવવા રિયાને કહ્યું, સાચું. રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી, ખોટું. રિયાની મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું, ખોટું. ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર આવી ત્યારે લોકો શાંતિથી ટ્રેનમાં ચડવા લાગ્યા, ખોટું. સામખિયાળી સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે, સાચું. ચોથું છે, બંધ બેસતા જોડકા રચો. વિભાગ અહીંયા જવાબ લખવાના છે, વિભાગ બ માંથી જોઈને. રિયા જિયાની સખી, ભુજ. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક. મીઠું પકવનાર, અગરિયા. સુરજબારી પુલ, કચ્છનું પ્રવેશ દ્વાર. પાંચમું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે? મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે, જેવા કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, કાર, રેલગાડી, ઊંટગાડી, બળદગાડું વગેરે. તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા તો ક્યાંથી ક્યાં સુધી? હા, મેં ટ્રેનની મુસાફરી કરી છે. મારા કાકાના ઘરે અમદાવાદ જતા અમે પાલનપુરથી અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરી હતી. જિયાનું કુટુંબ ક્યાં ફરવા જવાનું હતું? જિયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું. જિયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે શું કહ્યું? જિયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે પ્રવાસની તમામ વિગતો ડાયરીમાં લખવાનું, મોબાઈલમાં ફોટા પાડવાનું અને વિડીયો લેવાનું કહ્યું હતું. રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન કેવી રીતે ગયું? રિયાનું કુટુંબ રેલવે સ્ટેશને રિક્ષામાં બેસીને ગયું હતું. ટ્રેનમાં કાળો કોટ, સફેદ પેન્ટ અને માથે ખાસ પ્રકારની ટોપી પહેરેલ વ્યક્તિ કોણ હોય છે? તે શું કામ કરે છે? ટ્રેનમાં કાળો કોટ, સફેદ પેન્ટ અને માથે ખાસ પ્રકારની ટોપી પહેરેલ વ્યક્તિ ટિકિટ ચેકર હોય છે. તે બધા જ મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે કે જેની ટિકિટ છે તે જ વ્યક્તિ તેની બેઠક પર બેઠા છે કે નહીં. ટિકિટ વગર મુસાફરી કરનારને તે દંડ કરે છે. ક્યાં રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે? જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે. સુરજબારી પુલને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? સુરજબારી પુલને કચ્છના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. રિયાએ ગાંધીધામથી અમદાવાદ વચ્ચે ક્યાં ક્યાં રેલવે સ્ટેશન જોયા? રિયાએ ગાંધીધામથી વાપીની વચ્ચે સામખિયાળી જંકશન, અમદાવાદ, નડિયાદ સ્ટેશન જોયા હતા. સામખિયાળી જંકશનથી ક્યાં જતા 2 રેલમાર્ગ છૂટા પડે છે? સામખિયાળીથી જંકશનથી 2 રેલમાર્ગ છૂટા પડે છે. તેમાં 1 રેલમાર્ગ અમદાવાદ તરફ આવે છે અને બીજો રેલમાર્ગ પાલનપુર જાય છે. કચ્છની નજીકમાં કોઈ દરિયો છે ખરો? જો હોય તો કયો? હા, કચ્છની નજીકમાં દરિયો છે, તેને કચ્છનો આખાત કહે છે. છઠ્ઠું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું? ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે ટ્રેનના ડબ્બાઓના દરવાજેથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધકામુકી કરતા હોય છે. ટ્રેન આ સ્ટેશન પર 15-20 મિનિટ ઊભી રહેવાની હતી, તેથી રિયાના પપ્પાએ ધકામુકીમાં ન ચડતા ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો?
દરેક ટ્રેનમાં મુસાફરોની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. તેઓ કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચકાસે છે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી તેઓ દંડ વસૂલે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલા બિલ્લા પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ. ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી બધી સગવડતાઓ કરેલી છે. ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે. કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટરવાળી બારીઓ હોય છે. એસી કોચમાં આ ઉપરાંત સુવાની વ્યવસ્થા, ઓઢવા પાથરવા માટેની વ્યવસ્થા, ભોજન નાસ્તાની વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, વાંચન માટે સામાયિકો અને વસ્તુઓ મૂકવાનું સ્ટેન્ડ હોય છે. એસી કોચમાં બારીઓ કાચની અને હવાચુસ્ત હોય છે. આ કોચમાં જેટલી બેઠક વ્યવસ્થા હોય એટલા જ મુસાફરો બેસી શકે છે. વળી દરેક ડબ્બે સગવડ પૂરી પાડવા એટેન્ડન્ટ હોય છે. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો. રિયાએ ચાલુ ટ્રેને ચારે બાજુ રોશનીથી સુંદર લાગતી અમદાવાદ શહેર, બહુમાળી મકાન, વાહનોની અવર જવર, સડક માર્ગના પુલ, ફાટકવાળા માર્ગ વગેરે જોયા. અમદાવાદ આવતા પહેલા ટ્રેન ચાલુ હતી ત્યારે વસ્તુઓ વેચનાર ફેરિયાઓ, માલસામાન ઉચકનાર કુલીઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું હતું. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું જોયું. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ, વસ્તુઓ વેચનાર ફેરિયાઓ, મુસાફરો, લાલ રંગના કપડાવાળા માણસો, રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી જોઈ. ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો જણાવો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચડતી વખતે અને ઉતરતી વખતે ધક્કામુક્કીનો અનુભવ થાય છે. ટ્રેનમાં કેટલીકવાર જગ્યા ન મળતા ઉભા રહીને મુસાફરી કરવી પડે છે. મુસાફરોની અવર જવરને લીધે રાત્રિ મુસાફરી કરવાની હોય તો ઊંઘ આવતી નથી. સુરજબારી પુલ બનાવવાથી શું ફાયદો થયો. સુરજબારી પુલનો તો ત્યારે કચ્છથી અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો વાયા પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, પરંતુ સુરજબારી પુલ બનાવવાથી સીધું જ અમદાવાદ આવી જાય છે, જેમાં પૈસા અને સમય બંનેની બચત થાય છે. રિયા અને ફિયોનાની દોસ્તી કેવી રીતે થઈ. રિયા જે ડબ્બામાં મુસાફરી કરતી હતી તે જ ડબ્બામાં ફિયોના તેના કુટુંબ સાથે મુસાફરી કરતી હતી. રિયાને ડબ્બામાં ઊંઘ આવતી ન હતી અને ફિયોનાને પણ ઊંઘ આવતી ન હતી. આમ બંનેએ પરિચય કેળવી, થોડી વાતો કરી અને બંને દોસ્ત બન્યા. ફિયોનાએ રિયાને વાર્તાની ચોપડી વાંચવા માટે આપી હતી. નવમું, કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે. કચ્છના નાના રણમાં જામેલા મીઠાના ઘરને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે. તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ કહેવાય છે. તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા તો તેની યાદી તૈયાર કરો. ચા, બિસ્કીટ, સમાચાર પત્ર, પાણીની બોટલ, ઠંડા પાણીની બોટલ, સફરજન, કેળા, ચીકુ, સામાયિકો, આઈસ્ક્રીમ, વેફર્સ, સિંગ ચણા. થેન્ક યુ.